મંદિરોને નિશાન બનાવીને ચોરી કરતા ચાર શખ્સોને અમદાવાદ એલસીબીએ ઝડપી લીધા છે. દાહોદની આ ગેંગને ઝડપી લઈને અમદાવાદ એલસીબીએ 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. દેવતાઓના દુશ્મન સકંજામાં મંદિરને નિશાન બનાવી કરતા હતા ચોરી. અમદાવાદ એલસીબીએ 4 શખ્સોની કરી ધરપકડ. 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો. અમદાવાદ એલસીબીના સકંચામાં રહેલા શખ્સો જેમના નામ છે કાળુ હઠીલા, કેવન હઠીલા, હરેશ હઠીલા અને પ્રવીણ હઠીલા, આ ચારેય શખ્સો દેવી દેવતાઓને મંદિરને નિશાન બનાવી ચોરી કરતા હતા. નવરાત્રીના પહેલા નોરતે જ સાણંદમાં આવેલા ઉમિયા માતાજી મંદિરમાં પણ ચોકીદારને બંધક બનાવીને આ શખ્સોએ ચોરી કરી હતી. ચોરેલા મુદ્દામાં લઈ તેઓ પોતાના વતન દાહોદ જવાની ફિરાકમાં હતા. જોકે તેઓ વતન પહોંચે એ પહેલા પોલીસે તેમને પોતાના સકંજામાં લઈ લીધા. માહિતી મળેલી કે હાથેજણ સર્કલ પાસે આ ધાડમાં સંડોવાયેલા ચાર ઈસમો લૂંટમાં ગયેલા મુદ્દામાલ સાથે તેમના વતનમાં જવાની ફિરાકમાં છે તે અનુસંધાને એલસીબીની ટીમે કેવનસિંહ ઉર્ફે કિમનો હઠીલા આ ચાર ઈસમોને લૂંટના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. તે સિવાય તેમની વિશેષ પૂછપરછ કરતાં તેમની સાથે દિલીપ હઠીલા અને બદેસિંહ હઠીલા આ બે ઈસમો પણ આવી ધાડ અને લૂંટમાં તેમની મદદગારીમાં રહેતા. ઝડપાયેલા શખ્સો દિવસ દરમિયાન મજૂરી કામ કરતા અને રાત્રિના સમયે લૂંટ અને ધાડને અંજામ આપતા અને જો કોઈ પ્રતિકાર કરે તો તેમને માર મારી બંધક બનાવી તેમની પાસેથી વસ્તુઓ લૂંટી લેતા. તેમાંથી એક કોઈ પણ મેમ્બર મંદિરોમાં અલગ અલગ મંદિરોમાં જઈ અને દાનપેટીમાં સિક્કો નાખતા જેથી દાનપેટી ભરેલી છે કે ખાલી છે એ ખ્યાલ આવે અને પછી રાત્રિના સમય દરમિયાન દિવસના મજૂરી કરી અને રાત્રિના ફ્રી થાય ત્યારે મંદિરની વિઝિટ કરી અને રાત્રિના સમય દરમિયાન એમના અનુકૂળ સમયે એ ચોરી કરતા. એ સમય દરમિયાન જો કોઈ પ્રતિકાર કરે તો એમને માર મારતા. ઝડપાયેલા શખ્સો પાસેથી ચાંદીના સિક્કા, ચાંદીના છત્તર, ધાતુના મુગુટ, ધાતુના પેન્ડલ અને 5 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. અન્ય ચોરાયેલો મુદ્દામાલ અને તેમના 2 સાકરીતો લઈને વતન જતા રહ્યા છે. ત્યારે પોલીસે ફરાર થયેલા બંને શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે વિશાળ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.